વિદ્યાર્થી મિત્રો એવીપી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારમાં ગુજરાતી પાઠ્યપુસ્તક કુહુમાં પાઠ ત્રણ શંખલાની બહેન છીપલી એની અંદર સ્વાધ્યાય જોવાનો છે અગાઉ આપણે સ્વાધ્યાયના ભાગ એક અને બે જોયા આજે આપણે ભાગ ત્રણ જોવાનો છે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે બરાબર ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાય તો અહીંયા એક કાવ્ય આપેલું છે જે કાવ્ય અહીં આપણે જોઈએ તો એને એના લેખક છે બાલ મુકુંદ દવે બરાબર તો કાવ્ય આપણે જોઈએ એમાંથી ઘણા બધા પ્રશ્નો આવશે તો અહીં ભાઈ બહેનનું કાવ્ય છે ભાઈ બહેન વિશે આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદ્રા પાછળના જે પોરની ઉડી ગઈ ની અમે જાગતા જીરે બધા ગયા છે અમે જાગીએ છીએ ઓશિકા ઉપર બે એને મમ્મી પપ્પાને ખબર ના પડે એ રીતે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડી દીધા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે ભાઈ બહેન ચૂપચાપ ભાગી ગયા બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આંગળા એટલે બારણા બિલ્લી પગે ઉગાડ્યા બાપુને બા તે શું જાણતા જીરે બાપુને બાને કશી ખબર પડી નહીં હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જીરે ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો વાયરાને વિદ્યાર્થી મિત્રો અહીં વહાલો કયો છે દોળા તે ધોળા અજવાળિયા જીરે અજવાળું કેવું ધોળું ધોળું ખેતરને કોતરને ચાલ્યા વટાવતા ખૂદી વળ્યા તે આંબાવાડિયા જીરે રૂપા તે રંગની રેતી વેરાયેલી પાસે વહે છે વહેણ વાંકડું જીરે બરાબર તો એ રેતીને રૂપાતે રંગની કહે છે બરાબર અને જે પાસે વહે છે વહેણ વાંકડું જીરે છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું સાનું ગોઠે ઘર સોંકડું મતલબ કે ઘર સાંકડું છે આવું જેવું રૂપાળું જે રહેઠાણ છે એને છોડીને ઘરમાં સે શેના રહેવું ગમે એમ તો ઊઠે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી આજ એને ઉડી જતી ખાળવી જીરે છેડો જાલીને એનો જાવું આકાશમાં જોવું છે કોણ એનો સાળવી જીરે ખોળો ભરી વીણી શંખલાને છીપલા આખાએ વાદળમાં વેરવા જીરે એટલે કે ખોળો ભરીને શંખલાને છીપલા એ આખાએ વાદળમાં વેરવા છે આકાશની અંદર ઊંચે તે આબથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે એટલે તારલાને આકાશમાંથી નીચે લાવવા છે અને શંખલા અને છીપલાને આકાશમાં મોકલવા છે સોનેરી કોરની લાવીને વાદળી એ કોર એટલે ધાર વિદ્યાર્થી મિત્રો કોરે મોરેની જે ધાર હોય ને આપણે કોર કહીશું તો એની કોર કેવી સોનેરી જોઈએ છે ચંદરવા ચાર કોર બાંધ સુજી રે ચંદરવા એટલે ચાંદા એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન એની નીચે રહીશું ભાઈ બેન ભાવતી રસોઈ રોજ રાંધ રાંધશું જીરે અમને જે ગમે એ રાંધીશું તો વિદ્યાર્થી મિત્રો જે કવિતા છે એ તમારે સમજી અને આ વાતચીતના જવાબ તમારા શબ્દોમાં આપવાના છે બરાબર જવાબ તમારે આપવાના છે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું તો કવિતાની અંદર જે જે શબ્દો આવતા હોય એમ કલ્પના કરીએ તો આપણે આપણને એ શબ્દો દેખાતા હોય એના એ વસ્તુઓ આપણને દેખાતી હોય હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું દેખાયું આપણે આ ગીત સાથે ગાયા પછી એટલે બધા બાળ મિત્રો તમે સાથે ગો તો તમને કેવું દેખાયું એ તમારે કહેવાનું છે સૌથી વધુ કંઈ પંક્તિ ગમી ગાય સંભળાવો તો તમને જે આમાંથી પંક્તિ ગમી હોય તમારે ગાયને સંભળાવવાની છે આ એક જાતની પ્રવૃત્તિ છે અહીંયા તમારા શિક્ષક સાથે વાતચીત કરવાની છે શિક્ષક સાથે રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કેમ ચલો કેમ તમારે ચૂપચાપ ભાગવું પડ્યું તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો ત્યાં શું કરેલું છે આ બધા પ્રશ્નોના જવાબ આપવાના છે રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે તો જો તમારે ભાગવું પડ્યું હોય તો તમારે કહેવાનું છે તમારા ભાઈ બહેન સાથે તમે કયા કયા એટલે કે ક્યાં ક્યાં ગયા છો ત્યાં શું કરેલું એ તમારે કહેવાનું છે બરાબર એના પછી જોઈએ તમારે તમારું ઘર બનાવવું હોય તો કયો અને કેવું બનાવશો તમે ક્યારે રમતા રમતા ઘર બનાવ્યું છે તેમાં કઈ 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 વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો તો આ બધા પ્રશ્નોના જવાબ તમારા શબ્દોની અંદર વિદ્યાર્થી મિત્રો આપવાના છે ચાલો આપણે આગળ જોઈએ તો કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ અડી શકીએ તેમજ જેને જમીન સાથે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો તો તમારે અહીં શોધી શોધીને જેને અડકી શકાય એવી વસ્તુઓ લખવાની છે બરાબર જમીન ઉપર હોય ને આકાશમાં હોય તો અહીં વાત કરીએ તો રેતી રેતીને અડી શકાય એ જમીન ઉપર હોય તો ત્યાં રેતી રેતી લખ્યું તારા છે જે અડી પણ ના શકાય ને જમીન પર ન હોય તો આકાશમાં હોય બરાબર તો એને આકાશમાં તારા લખવાનું છે ખરું કરો તો પણ ચાલે પરંતુ અહીંયા એના શબ્દ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો પછી આપણે લખીએ ઝાકળ છે ઝાકળને અડી શકાય બરાબર જમીન પર હોય પડે અને આકાશમાં ન હોય ચલો શંખલા પછી છીપલા પણ લખી શકીએ છંખલાને અડી શકાય જમીન પર હોય આકાશમાં ન હોય આપણે એ કરીશું બરાબર એના પછી વાદળ તો વાદળને અટકી ના શકાય જમીન પર ન હોય એ આકાશમાં હોય તો એને અહીંયા લખવાનું છે એના સિવાયના શબ્દો તમારે અહીંયા લખવાના છે ચલો આગળ જોઈએ ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી શબ્દ એટલે કે જો કરેલી એટલે જે ક્રિયા પતી ગઈ હોય થઈ ગઈ હોય એને કરેલી ક્રિયા કહેવાય અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે એટલે કે હજી કરવાની બાકી છે ક્રિયા કરવાની છે અને એની એને ઈચ્છા છે તો તેની બાજુમાં ઈચ્છા લખવાની છે બરાબર મતલબ જે ક્રિયા થઈ ગઈ હોય ત્યાં કરેલી અને જે ક્રિયા કરવાની બાકી હોય ત્યાં ઈચ્છા તો પહેલું ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા ઢાંકી દીધા છે તો એ ક્રિયા થઈ ગયેલી છે તો અહીંયા આપણે કરેલી લખીશું એના પછી બીજું ખેતર કોતર પગપાળા ચાલ્યા તો એ થઈ ગયેલી છે એને કરેલી લખીશું બરાબર એના પછી આંબાવાળિયા ફરી વળ્યા તો થઈ ગયેલી ક્રિયા છે તો કરેલી એના પછી ભાવતી રસોઈ બનાવવી છે હજી બનાવી નથી તો આ એક ઈચ્છા છે પછી પાંચમું ઝાકળને ઉડી જતું રોકવું છે હજી રોક્યું નથી તો ઈચ્છા છે ધીમેથી બારણું ઉગાડી દીધું ઉગાડ્યું એટલે ઉગાડી દીધું તો કરેલી ઈચ્છા છે કરી દીધી ચલો સાતમું ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે હજી ગયા નથી તો આ એક ઈચ્છા છે પછી ઝાકળના બનાવનારને મળવું છે આ એક ઈચ્છા છે ચલો નવું ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી તો માણી દીધી છે તો આ કરેલી ઈચ્છા છે એના પછી દસમું છંખલા અને ચીપલા વીણી વાદરમાં વેરવા છે તો વેર્યા નથી હજુ વિદ્યાર્થી મિત્રો તો અવેરવા છે તો આને ઈચ્છા કેવાય બરોબર લાવી ધરતી પર ખંખેરવા છે ખેરવા છે તો આ એક જાતની ઈચ્છા છે પછી ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા તો ભાગી ગયા છે માટે ક્રિયા થઈ ગયેલી છે તો કરેલી ઈચ્છા બરાબર તો આ રીતે થઈ ગયેલી હોય તો આપણે કરેલી અને કરવાની બાકી હોય તો એને આપણે ઈચ્છા શબ્દ લખીશું બરોબર એના પછીની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો જોડીમાં કામ કરો વાક્ય વાંચો અને લીટી કરેલ શબ્દોનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો અહીંયા જોઈએ તો પહેલી છે ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે તો પહોર એટલે વિદ્યાર્થી મિત્રો છાયો સમય રસ્તો એ અર્થ આપેલો છે તો તમારે અહીંયા જુઓ લીટી કરેલ શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો ચલો તો બીજું વાક્ય છે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ પ્રિયાએ રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈ બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ તો અહીંયા જે અર્થ આપેલો છે તો બિલ્લી પગે છાનામાના ધીરે ધીરે મ્યાવ બોલીને બરાબર તો અહીંયા આપણે જોઈએ તો છાનામાના આવશે બરાબર આ બે આવશે નહીં એ રીતે અગાઉ આપણે પહોર તો છાયો સમય રસ્તો પહોર એટલે સવારનો પહોર પહોર એક જાતનો સમય છે તો અહીંયા આપણે ખરું કરીશું સમયની અંદર બરોબર એના પછી ત્રીજું નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી નદીનું વહેણ વહેણ એટલે પ્રવાહ પાણીનો જે પ્રવાહ હોય તો અહીં પ્રવાહ આવશે આબે આવશે નહીં પછી ચોથું મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે કોર એટલે ધાર વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ તો કોર પણ લખી શકાય આમ જોઈએ તો છેડે છેડે કોર એટલે છેડે છેડે અને ચારે બાજુ કહેવાય વચ્ચે કહેવાય નહીં તો આમ ત્રણેય શબ્દો બંધ બેસતા છે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો વાક્યો વાંચો ખરું કે ખોટું કરો ખોટું હોય તે સુધારીને બોલો ચલો પહેલું જોઈએ તો ભાઈ બહેન ઓઢીને ગરમોથી ભાગ્યા તો એ ખોટું છે વિદ્યાર્થી મિત્રો ઓઢીને નતા ભાગ્યા પરંતુ ભાઈ બહેન ઓશિકાને દાબડો ઓઢાડીને ગરમોથી ભાગ્યા ચલો બીજું કોઈ ઊઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી બિલ્લી પગે ચાલે એટલે કાળજી લીધી હતી માટે ખરું આવશે ત્રીજું ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું તો ખોટું આવશે ઘરની બહારનું આકાશ અજવાળાથી ભરેલું હતું ધોળા ધોળા બરાબર ચોથું ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાત અનુભવી તો સાચું છે તો ખુલ્લી જગ્યાનો એમને ઠંડો ઠંડો પવન વાતો હતો પાંચમું ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા બરાબર તો ખોટું આવશે ઠંડા પવનથી ભાઈ બહેનને મોજ માણતા ભાઈ બહેન મોજ માણતા હતા એમને મજા પડી ગઈ છઠ્ઠું ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી તો એ ખરું આવશે બરાબર સાતમું ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા તો એ ખોટું આવશે આઠમું ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે તો ખરું આવશે નવમું ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે ખરું આવશે સાતમું તારા અને સંખલાની જગ્યા બદલવી છે કેમ કે તારા નીચે લાવવા છે અને સંખલાને ઉપર આકાશમાં મોકલવા છે તો એ ખરું આવશે બરોબર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ વાક્યો વાંચો અને સાચું કલું છે કે કલ્પના છે તે લખો બરોબર સાચું કલું એટલે સાચી વાત છે કે કલ્પના છે તો પહેલું છે ખૂબ ઠંડો પવન વાય છે તો આ સાચું કલું છે વિદ્યાર્થી મિત્રો સાચું બરોબર એના પછી છે બીજું ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે તો આ શક્ય નથી વિદ્યાર્થી મિત્રો ઊંચા આકાશથી તારા નીચે આવે નહી માટે આ એક કલ્પના કહેવાય બરોબર ચાલો ત્રીજું અજવાળી રાતે ખેતર ફરવા છે તો અજવાળી રાત્રે ખેતર ફરવા છે આ સાચૂકું છે ફરી શકાય બરોબર ચોથું ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે આવે આવે છે છે ખુલ્લી હવામાં ફરવાનો આનંદ તો સાચું આવશે પછી પાંચમું પથરાયેલું ઝાકળ ચુંદડી જેવું લાગે છે એટલે ચુંદડી તો નથી ઝાકળ જ છે પરંતુ એ કલ્પના કરીએ તો ચુંદડી જેવું લાગે છે માટે આ કલ્પના છે બરોબર એના પછી છઠ્ઠું ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી તો આ સાચી વાત છે સાચું કલું છે બરોબર સાચું કલું બરોબર એના પછી સાતમું સોનેરી કોળવાળી વાદળી લાવવી છે તો આ એક કલ્પના છે તો અહીંયા આપણે કલ્પના લખીશું બરોબર ચાલો આગળ જોઈએ તો કાવ્યમાંથી બોલવામાં સરખા લગતા શબ્દો શોધીને લખો તો સરખા જે શબ્દો લાગતા હોય એ આપણે શોધીને લખવાના છે તો ચલો કાવ્ય એકવાર વાંચી જવાનું છે વિદ્યાર્થી મિત્રો પછી આ બધા તમને પ્રશ્નોના જવાબ આવડશે જાગતા ભાગતા બરાબર જાગતા હોય તો એને લગતો શબ્દ એના સરખા જેવો ઉચ્ચારને લગતો બરાબર બોલવામાં તો ભાગતા આવશે આગળા તો ધાબળા ખાળવી તો સાળવી જાણતા તો માણતા અજવાડિયા તો અબાવાળિયા વાંકડું તો સાંકડું બાંધશું તો રાંધશું બરાબર રાંધશું તો આ રીતે તમારે સરખો ઉચ્ચાર આવે બોલવામાં એવા શબ્દો લખવાના છે જોડીમાં કામ કરો કવિતાના આધારે લખો દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વાક્યોનો ઉપયોગ એટલે કે શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે બરાબર તો અહીં આ જે આપેલા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે તો ખુલ્લી હવા એ ઠંડી ઠંડી લાગે છે આ રીતે તમારે બીજા બધા આ જે શબ્દો આપેલા છે એના ઉપયોગ કરીને વાક્યો બનાવીને બોલવાના છે લખવાના નથી તો વહાલો વાયરો ઠંડો ઠંડો લાગે છે બરાબર એના પછી ટાઢો ટાઢો કેવો હિમ જેવો બરાબર પવન ટાઢો ટાઢો અને હિમ જેવો લાગે છે તો આ રીતે તમે આગળ વાક્યો બનાવી શકો છો અને બોલવાના છે ચાલો બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલું ભાઈ બહેને ઘરેથી ભાગી જવા યુક્તિ કરી તો તેમણે સી યુક્તિ કરી હતી તો તેમને ઓશિકા ઉપર બે ત્રણ ધાબડા ઓઢાડી દીધા પછી તે બિલ્લી પગે ભાગી ગયા બિલ્લી પગે એટલે કોઈને ખબર પડે ન એ રીતે બીજો પ્રશ્ન છે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કે ખબર ન પડી કેમ કે તેમને ઘરના દરવાજા ધીમેથી ઉગાડ્યા અને પછી બિલ્લી પગે ભાગી ગયા એટલા માટે એમને ખબર પડી નહીં ત્રીજો પ્રશ્ન છે ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે તો ખુલ્લી હવા આકાશ મોટું મેદાન બરાબર આ બીજું ઘણું બધું છે જે ભાઈ બહેનને ગમે છે તો ચોથું ચુંદડી સાની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે તો ચુંદડી એ ઝાકળની બનેલી છે બરાબર એવો ચુંદડી એ ઝાકળને છે પકડી રાખવા માગે છે ખતમ ના થાય એટલા માટે પાંચમું ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે જુદી રીતે સુંદર લાગે એ માટે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે કહ્યું કે શંખલા અને છીપલા આકાશમાં વેરવા છે અને તારલા ધરતી પર વેરવા છે એટલે કે શંખલાને છીપલાને આકાશમાં મોકલવા છે અને તારલા ધરતી પર લાવવા છે અહીંયા તરલા છે આપણે તારલા કરીશું બરાબર તો આ રીતે ભાઈ બહેન વિશેનું એ કાવ્ય છે એના પછી ભાઈ બહેને જે કર્યું જોયું અનુભવ્યું તે લખો તો તમે કવિતા વાંચતા જશો ત્યારે એમને જે જે અનુભવ્યું એ તમારે અહીં લખવાનું છે પ્રથમમાં ઓશિકા પર ધાબળા ઉડાડ્યા ઠંડો પવન વાયો ત્રીજા સ્ટેપની અંદર જ્યારે ઠંડો પવન વાયો એના પછી શું થયું તો આપણે એ કાવ્યની અંદર જોઈને આપણે લખી શકીએ છીએ તો કાવ્યમાં જોઈએ ઠંડો પવન વાયો એના પછી શું થાય છે આપણે જોઈએ ચલો તો જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો ખેતર ને કોતર ચાલ્યા વટાવતા તો આપણે પછી ખુંદી વળ્યા આંબા વાળિયા તો એ રીતે આપણે લખવાનું છે તો અહીં આપણે લખીએ ખેતર અને કોતર ચાલ્યા વટાવતા બરાબર એના પછી ખૂંદી વળ્યા આંબા વાળિયા તો અહીંયા લખીશું ખુંદી વળ્યા આંબા વાળિયા ખુંદી વળ્યા આંબાવાડિયા તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એમને જે જે કર્યું એ તમારે અહીંયા લખવાનું છે અને આ ભરવાનું છે ચલો કવિતાના આધારે ફકરો પૂરો કરો મારી મારા મારી કે મારા ભાઈ બહેન નામ એનું નામ લખવાનું છે તમારા ભાઈ બહેનનું અને જે જે આ ભાઈ બહેનની પ્રવૃત્તિ કરી એમાં તમારું નામ લખીને એ પ્રવૃત્તિઓ અહીંયા લખવાની છે એમને શું શું કર્યું એ એકાએક ઊંઘડી ગઈ પછી અમે ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો ઓછી કામાં ઓશિકાને ધાબળો ઉડાડી અમે બિલ્લી પગે નીકળી ગયા પછી અમે ઠંડો ઠંડો વાયરો વાયો ખેતરમાં ખેતરો ખૂંદી વળ્યા આંબાવાડીયા ખૂંદી વળ્યા જે જે અહીંયા પ્રવૃત્તિ કરી એમને એ અહીંયા તમારે લખવાનું છે વિચારીને બરાબર ચલો જોડીમાં કામ કરો એકબીજાની સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો તે પછી નીચેની શબ્દ જોડ મોટેથી વાંચો તમારે અહીંયા મોટેથી વાંચવાની છે તો એકબીજા સામે જોઈ જોઈ રહેવાનું છે અહીંયા લલિત છે તો અહીંયા લલિતા શેઠ છે તો શેઠાણી મન છે તો માન છે પવન પાવન સરસ સારસ એ રીતે દિન દિન તો અહીંયા તમે જુઓ તો ઉચ્ચાર સરખો છે પરંતુ બંનેનો અર્થ બદલાઈ જાય છે દરેકમાં દિવસ છે તો અહીંયા દીકરો છે ભૂમિતિ દીપિકા દીપિકા તમે જુઓ તો અહીંયા ઘણા બધા શબ્દોનો આપણે ઉચ્ચાર જ જોવાનો છે ખડિયો આગિયો પરોડિયું લીમડો બગીચો દર્શનિય ભોળું તંબુ સસલું કોળ જુસ્સો પૂજા મુક્ત ખેડૂત દુશ્મન મજબૂત સૂર દૂષિત સુંદર કુક સુખ બૂમ તો બરાબર અહીંયા નાનો એવું છે મોટો બરાબર તો અહીંયા તમે જુઓ કે હસ્વ અને દીર્ઘ એ રીતે તમારે શબ્દો વાંચવાના છે મોટેથી અને સમજવાના છે એના પછીની પ્રવૃત્તિ જોઈએ તો શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ તો અહીંયા તમે જુઓ કે ચોથું ધોરણ શબ્દ લખેલો છે તો ચોથું ધોરણની અંદર ચ સાથે ચો એટલે કે કાનો માત્ર જોડાયેલું છે પછી થુ તો અહીંયા જોડાયેલું છે હસ્વ પછી ઉપર ટપકું જોડાયેલું છે ધો કાનો માત્ર જોડાયેલો છે રણ બરાબર તો અહીંયા એના પછીની જે પ્રવૃત્તિ છે કોષ્ટકમાં લીટી કરેલ અક્ષરને હસ્વ દીર્ઘ હસ્વ દીર્ઘમાંથી યોગ્ય નિશાની લગાડો અને બનેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો અહીંયા તમે જુઓ કે ઉદાહરણ ખજૂર બરાબર અહીંયા તમે જુઓ તો દીર્ઘ લગાયેલું છે ખજૂર ખજૂરનો દવા તરીકે ઉપયોગ થાય છે અને અહીંયા તમે પ્રથમ જોઈએ તો ગ છે તો એનો આપણે ઘી કરી શકીએ બરાબર તો અહીંયા આપણે દીર્ઘ તો મીઠાઈ ઘીમાંથી બને છે બીજો જુઈ બરાબર તો એમાં આપણે ગણીશું દીર્ઘ તો જુઈ જુઈનું ફૂલ મને બહુ પસંદ છે ત્રીજું પૂંછડું તો અહીંયા આપણે જોઈએ તો દીર્ઘ અને પૂંછડી એટલે અહીંયા પણ દીર્ઘ વપરાશે તો પૂંછડી તો વાંદરાની લાંબી પૂંછડી હોય છે એના પછી પેન્સિલ તો પેન્સિલમાં હસવ આવશે બરાબર તો હસવાનો ઉપયોગ કર્યો પેન્સિલ અમારા શિક્ષકે પેન્સિલ વડે લખવાનું કહ્યું તો અહીંયા થોડી ભૂલ છે તમે જાતે સુધારી શકો છો ચલો પુસ્તક તો આ વર્ષે ગુજરાતી પુસ્તક નવું આવેલ છે તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો હસ્વ કરેલું છે પુસ્તકમાં બરોબર પછી છઠ્ઠું સુરક્ષિત તો દીર્ઘ આવશે બરોબર દીર્ઘ કોરોનામાં આપણે ઘરે રહીશું તો સુરક્ષિત રહીશું શક્તિશાળી તો અહીંયા તમે જુઓ શક્તિશાળી તો અહીંયા હસ્વ છે એક અને એક દીર્ઘ છે સાળીમાં તો મારા કાકા શક્તિશાળી હતા તેમણે વાઘ સાથે બાથ ભેડી હતી તો વાક્ય બનાવતા તમને આવડશે અહીંયા તમારે હસવા આવશે કે દી દીર્ઘ આવશે એ તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈએ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો જમણી બાજુએથી પોપટ અને ડાબી બાજુથી પોપટી આવ્યા માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા પોપટુ એક એટલે બચ્ચું એક જરાક તોફાની હતું તે બધાને ખસેડીને આગળ આવી ગયું કેમ કે માતા આવી એટલે બધાને ખસેડીને આગળ આવી ગયું પોપટીએ તેની ચાચમાં ઈયળ મૂકી ખાવા માટે બરાબર પછી તેને પગ વડે ખસેડ્યું એને આગું કરી દીધું પોપટીએ પછી બે અને ચાર નંબરના બચ્ચાને ખાવા આપ્યું પોપટે પોચમૂન ત્રણને ખાવા આપ્યું તો કોણ તોફાની તું વિદ્યાર્થી મિત્રો તો પોપટુ એક પોપટુ એક તોફાની હતું બરોબર એના પછી જોઈએ તો બીજું પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું તો પોપટે પોપટ એટલે પપ્પા પોપટે પોપટુ પાંચ અને ત્રણ તો વિદ્યાર્થી મિત્રો લખીએ તો પપ્પાએ પોપટુ પાંચ અને ત્રણ ને ખાવાનું આપ્યું પોપટું પાંચ અને ત્રણ બરોબર તો ઈયળના બચ્ચાનું નામ શું છે તો અહીંયા તમારે શોધીને લખવાનું છે પછી ચોથું આ કુટુંબમાં કેટલા સભ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પોપટ પોપટી અને એના પાંચ બચ્ચા છે એટલે કુલ સાત સભ્યો થયા બરોબર ચલો એના પછી આગળ જોઈએ તો ખોટો વિકલ્પ છેકો તો જમણેથી પોપટ આવ્યું આવી આવ્યો તો પોપટ વિદ્યાર્થી મિત્રો આવ્યો તો અહીંયા આવીને આવ્યું ચેકી દઈશું એના પછી ડાબેથી પોપટી આવી તો આવ્યો અને આવ્યું ચેકી દઈશું તેમને જોતા જ પોપટુ એક આગળ આવ્યું બરાબર પોપટુ એક આગળ આવ્યું આ બે ચેકી દઈશું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રવૃત્તિ કરવાની છે ચાલો છેલ્લે આપણે જોઈએ તો હસીએ એક જોક્સ આપેલો છે શિક્ષક કહે પાંડવ વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા તો ચિંતન વિદ્યાર્થી છે એ કહે છે સાહેબ સવા નવ વાગે તો શિક્ષક કહે આવું કેવી રીતે કહી શકીએ તો ચિંતન કહે છે સાહેબ વનવાસનું ઉલટું વાંચો વિદ્યાર્થી મિત્રો વનવાસ છે એનું ઉલટું કરીએ તો સ વા નવ બરાબર અહીંયા સ આગળ લખીએ તો સ પછી વા અને પછી ન અને વ તો સવા નવ વંચાય એટલા માટે ચિંતાને કહ્યું વિદ્યાર્થી મિત્રો કે સવા નવ વાગે ગયા છે તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓનું સોલ્યુશન કરવાનું છે અને છેલ્લે જોઈએ તો શબ્દાર્થ આપેલા છે લગભગ સરખા અર્થ ધરાવતા શબ્દો જૂલો હિંચકો કહેવાય માંજવું ઘસીને સાફ કરવું તો આ રીતે ઘણા બધા જે શબ્દો આપેલા છે જે તમારે તૈયાર કરવાના છે બરાબર અહીંયા જુઓ તમે શબ્દ પોટલી તો આની અંદર તમારે બીજા તમે જે જાણતા હોય એ શબ્દો અહીંયા ભેગા કરવાના છે ને શબ્દની પોટલી તમારા મગજની અંદર ભેગી કરવાની છે બરાબર જો વિડીયોને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો